विराम बाद आपनु पुनः स्वागत छे आपनु गुजरातमां। वैश्विक मंदीने कारणे बेहाल बनेला रत्न कलाकारों पर हवे गुजराती फिल्म बनी रही छे। आ फिल्म में मुख्य भूमिका में रत्न कलाकार ने लेवामां आव्यो छे। आ रत्न कलाकार पोताना मातृ वतन थी सूरत तरफ केवी आशाओ साथे प्रयाण करे छे अने त्यारबाद सूरतमां हीरा उद्योगमां मंदीने लईने एक रत्न कलाकार ने केवी स्थिति बने छे तेनो विस्तृत चित्र आपवामां आव्यो छे। અત્યાર સુધી તમે સુરતમાં કે ગુજરાતના રત્ન કલાકારોના સમાચાર જ જોતા હતા, જો કે હવે એપ્રિલ મહિનામાં રત્ન કલાકારની સ્થિતિ પર આધારિત ફિલ્મ પણ નિહાળશો। મૂળ સુરતના અતુલ પટેલે રત્ન કલાકારોની સ્થિતિ પર આધારિત એક ગુજરાતી ફિલ્મ તૈયાર કરી છે, જેનું નામ છે હવે મારે હીરા નથી ઘસવા। આ ફિલ્મમાં રત્ન કલાકારો પોતાના વતનથી કેવી સ્થિતિમાં સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાય છે અને ત્યારબાદ મંદીથી આજ રત્ન કલાકારો કેવી રીતે પ્રભાવિત થાય છે તેને વિસ્તૃત કોમન મેન કે ઇતના ઉપર લેવલ સુધી પહોંચે છે અને પછી એને શું પરિસ્થિતિ નો વણાક આવે ને જે પ્રોબ્લેમ સામનો કરવો પડે છે, પાછો ઘર તરફ પ્રયત્ન કરવું પડે છે, એટલે થાકી હારીને કંટાળીને છેલ્લે કહે છે કે ભાઈ હવે મારે હીરા નથી ઘસવા। આ મારી એક વનલાઈન છે બેઝિક। આ પ્રકારનો વિષય પસંદ કરવા પાછળ નિર્માતા જણાવી રહ્યા છે કે ગુજરાત જરમાં 40 લાખ રત્ન કલાકારો વ્યવસાય સાથે જોડાયેલા છે અને આજે મંદીથી તમામ રત્ન કલાકારો પ્રભાવિત છે, ત્યારે તેઓએ તૈયાર કરેલી ફિલ્મ અચૂક રીતે તમામ લોકોને જોવી ગમશે। આ ફિલ્મને લઈને નિર્માતાઓ પણ આશાસ્પદ છે। ઉદ્યોગમાં અત્યારે વૈશ્વિક મંદી આવી ગયેલી છે તો મંદીને સામે લડત નથી કરી શકતો, બીજા સામનો કરવો પડે છે, એ આખી સ્ટોરી ને વળી લીધી। આ ફિલ્મ ની સૌથી સારી વાત તેના મ્યુઝિક માં છુપાયેલી છે। આ ફિલ્મ માં રજૂ કરવામાં આવેલું સંગીત નું ડબિંગ અમેરિકામાં કરવામાં આવ્યું છે। નિર્માતાઓ જણાવી રહ્યા છે કે આ ફિલ્મ જયારે એપ્રિલ માસ માં રજૂ કરવામાં આવશે ત્યારે માત્ર ગુજરાત કે ભારત માં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પહેલી એવી ગુજરાતી ફિલ્મ હશે જેનું પ્રીમિયર યોજાશે। કેમેરામેન ભૂષણ જોશી સાથે અમિત પટેલ, જીટીવી સમાચાર, સુરત।